जय गुजरात, जय गरवी गुजरात, जय जय गुजरात, जय तो गर्वो जैनो हाथ माकूर जरी नो हाथ, गर्वो जैनो हाथ माकूर जरी। हमारा गाम मा ઘણા સમયથી જેટલા પ્રશ્નો હતા, દાખલા તરીકે પાણીની પાઇપલાઇન હોય, ગામનું બસ સ્ટેન્ડ હોય, બેસવાના બાંકડા હોય, અને ખાસ તો દાખલા તરીકે ખેડૂતોના પાક વીમા પછીના પ્રશ્ન હોય, તો સજાગ તેઓ હંમેશા સજાગ રહેશે. અને એમણે કામગીરી ખૂબ ધારાસભ્ય તરીકે સારી કરી છે. આવતી ટ્રમમાં પણ એવો જવલંત વિજય આપે એવી હું બધાને વિનંતી કરું છું. ગામડા ગામની પાયાની જરૂરિયાત, રોડ, રસ્તા, પાણી, એ બધી પરેશભાઈની ગ્રાન્ટમાંથી સારો એવો સપોર્ટ મળ્યો છે અમને, અને મારા ગામમાં કામે ચાલ્યા છે. છેલ્લા 5 વર્ષમાં પરેશભાઈ ધાનાણી ધારાસભ્ય થયેલ છે, ત્યારે અમને ગ્રાન્ટ ફાળવેલી છે 53,09,312. તેમાં રસ્તા, રોડ, ગટર, બ્લોક, સરસ કામ થયેલા છે પરેશભાઈ ધાનાણીની ગ્રાન્ટ. 2012ની વિધાનસભા ચૂંટણી પહેલા અમારા ગામનો વિકાસ 0% હતો. જ્યારે પરેશભાઈ ધાનાણી 2012માં ચૂંટાઈને આવ્યા અને વિધાનસભામાં ગયા, ત્યાર પછી જ્યાં રોડ તમને દેખાઈ રહ્યો છે તે ચોમાસામાં લોકો પૈસા વાળીને ચાલતા હતા, અને પોતાના બાઇક તો ઘર સુધી પહોંચી ન શકતા, એટલે બાઇક સાઈડમાં પાર્કિંગ કરીને ઘરે જતા હતા. આ એક રોડની તસવીર તમને આમાં દેખાય છે, એવો તો અમારા ગામમાં 60-70% વિકાસ પરેશભાઈ ધાનાણીએ કર્યો છે 5 વર્ષની અંદર. હજુ તો 5 વર્ષ પૂરા થયા નથી. અમારો આ એરિયો પાણીની અંદર ડૂબેલો હતો. 2012થી પરેશભાઈ ધાનાણી ગ્રાન્ટમાંથી કોઝવે બનાવવામાં આવ્યો, ત્યાર પછી અમારે અવર જવર થયું, અને હવે પછીની જે 2017ની ચૂંટણી આવે અમે પરેશભાઈને જ ચાહશું. પંચાયતની અંદર તલાટી મંત્રીની જે સાઈનની હુકુમત ડાલી છે એના હિસાબે ગામનો બિલકુલ કહેતા બિલકુલ વિકાસ રૂંધાઈ રહ્યો છે. હિટલરશાહી શાસનના હિસાબે જે તે અધિકારીને જે શાસક પક્ષો દબાવી અને કોઈ પણ કામ ન થાય આવી હલકી કૂટનીતિ કરે છે.